परम कृपाणु श्री जी महाराज, बापा श्री, समस्त सद्गुरुओ तथा अनंत दिव्य मुक्तोनी आ दिव्य सभा में उपस्थित सर्वे संतो तथा आप सर्वे मुक्तोना चरणों में साष्टांग दंडवत प्रणाम सहित जय स्वामीनारायण। आजे तारीख 18 डिसेम्बर 2022 ने रविवार माघ सर्वद दशम। આમ આ દિવસે બાપાશ્રીના પુત્ર અનાદિમુખ શ્રી મનજી બાપા અંતર્ધ્યાન થયા એટલે આજે એમની અંતર્ધ્યાન તિથિ, એમના ચરણોમાં વંદન કરીએ। 2 દિવસ પહેલા ધનુર્માસ શરૂ થયો, 16 ડિસેમ્બર। આમ ધનુર્માસ એટલે 16 ડિસેમ્બરના સૂર્ય છે એ ધનુરાશિમાં પ્રવેશ કરે અને 14 જાન્યુઆરીના ધનુરાશિમાંથી છૂટી અને મકર રાશિમાં પ્રવેશ કરે એટલે આખો મહિનો એ ધનુર્માસ કહેવાય, જેની અંદર આપણે વિશેષ ભગવાનનું ભજન સ્મરણ કરીએ। આ ધનુર્માસ એમાં 2 તવારીખો થોડુંક ભૌગોલિક રીતે જોઈએ તો મહત્વની આવતી હોય છે। 1 છે 22 ડિસેમ્બર, જે સૌથી નાનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં હોય છે, પૃથ્વીનો જે ઉત્તર ગોળાર્ધ કહેવાય, વિષુવવૃત્તથી ઉપરનો, જેમાં એશિયા અને યુરોપ ખંડ આવે, અડધો આફ્રિકા આવે અને અમેરિકા પણ અડધો આવે, અને દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, અડધો આફ્રિકા અને જે દક્ષિણ અમેરિકા કહેવાય છે એ આવે, એટલે આવી રીતે જે વહેંચાયેલું છે એમાં ઉત્તર ગોળાર્ધની અંદર દિવસ સૌથી નાનો એ 22 ડિસેમ્બર, મતલબ કે સૂર્યનો પ્રકાશ આપણે ઓછો મળે, પાછા સૂર્યને કિરણો ત્રાસા હોય એટલે બહુ ગરમ ન લાગે, પવન પણ પોલાર બાજુના ઠંડા પવન વાય, આ બધું ભેગું થાય, ઠંડી ખૂબ હોય। બીજી તમારે કામ બહુ ઓછાને ખબર હોય, જાન્યુઆરી 4 તારીખ 5 તારીખ વચ્ચે કહેવાય, આમ પૃથ્વી છે એ સૂર્યથી દૂર હોય, ખૂબ દૂર હોય। 2 તારીખો આવે, 4 જુલાઈ અને 4 જાન્યુઆરી, તો એના લીધે પણ ઠંડક વધારે રહે, સૂર્યથી દૂર હોય એટલે ગરમી મળે નહીં। એટલે આ ધનુર્માસની અંદર આ 2 તવારીખો અને એ મહિનામાં આ 2 ઘટનાઓને લીધે ઠંડી વાય, ખૂબ ઠંડી પડે આપણને, અને કદાચ એના લીધે જ આપણને સૂર્ય ઉર્જા જે મળે, જેને પ્રાણ કહેવાય છે, સૂર્ય છે પ્રાણશક્તિ કહેવાય, એ ઓછી મળે, ઉર્જા ઓછી મળે, એટલા માટે એ ઉર્જા હવે કઈ રીતે મેળવવી, તો તાળી પાડીને ભગવાનનું સ્મરણ કરીને એ ઉર્જા મેળવવાની। પહેલી ઉર્જા સૂર્ય ઉર્જા તો ભૌતિક રીતે મળે જ છે, પણ આ ઉર્જા આપણને મેળવવાની ભગવાનનું નામ સ્મરણ કરીને, અને એ ઉર્જા સૌથી શ્રેષ્ઠ। એટલે આવ્યો ધનુર્માસ અને એ ધનુર્માસને વચ્ચે આ તિથિ આવી, અને આમ આમ ભલે પેલો કે માસ કહેવાય કમૂરતા ને એ રીતે, પણ આમ પવિત્ર માસ છે। મેં વાત કરેલી એમ કે પેલું યુદ્ધ કર્યું ત્યારે પણ એ સમય જોઈને કરવામાં આવેલું, ત્યારે એ સમય પણ આ ધનુર્માસ હતો, મહાભારતનું યુદ્ધ થયું, શુભકાળ જોવામાં આવેલું। એટલે બાપાશ્રીના પૌત્ર મનજી બાપા લાંબી આયુષ્ય, દીર્ઘ આયુષ્ય, 105 વર્ષ જેવું લાંબુ આયુષ્ય જીવેલા, અમે દર્શન કરેલા છે એમના, એકદમ શાંત મૂર્તિ। અને ક્ષત્રિય પહેલાં તો આ નિજ મંદિર હતું નહીં, ત્યારે બાપાશ્રીની છત્રી ચરણારવિંદ મહારાજના અને હનુમાનજીનું મંદિર, તો એ બધાની દેખરેખ, રાત્રે ત્યાં સૂતા મનજી બાપા, અને આમ કહો ને તો કે મંદિર તરીકે હનુમાનજીનું મંદિર કહેવાય, આજનું નામ પણ એ જૂના સમયથી એ રીતે છે આપણું, અબજી બાપાશ્રીની છત્રી અને હનુમાનજીનું મંદિર, તો એ સ્થાનની પૂજા કરે, રખેવાળી કરે અને આ સ્થાનને આવી રીતે એમને સાચવેલું।
આવતીકાલની તારીખ કહો તો 19 તારીખ, તારીખ કરતાં તિથિ કહીએ તો માક્ષર વદ એકાદશી, એટલે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય દિન. રામાનંદ સ્વામીને અંતર્ધ્યાન થયા પછી 13મા દિવસે શ્રીજી મહારાજે આ મંત્ર બધાને આપ્યો અને કીધું કે હવેથી બીજા મંત્રને છોડી અને આ મંત્રનો જપ કરો. આ મંત્ર બહુ જ શક્તિશાળી છે, એનો મહિમા ખૂબ ગવાયો છે સંપ્રદાયની અંદર, અને બધા આ નામનું જ હવે રટણ કરે છે. અને ધનુર્માસમાં એ મંત્રનું વિશેષ રટણ થાય છે. અને સ્વામિનારાયણ શબ્દનો અર્થ વચનામૃત રહસ્યાર્થની અંદર ઈશ્વરચંદાસ સ્વામીએ બાપાશ્રીને પૂછીને કર્યો છે. એમાં ગઢડા પ્રથમ આઠની અંદર વિસ્તારથી કરેલો છે. સ્વામિનારાયણ એટલે સ્વામિત્વ, અધિપતિ, સ્વામી એ અર્થમાં છે. અને વિશેષણની રીતે છે, નારાયણના વિશેષણની રીતે છે, એક શબ્દ છે. અને શાસ્ત્રની અંદર જ્યાં સંસ્કૃતની રચનાઓ છે અને ત્યાં સ્વામિનારાયણ શબ્દ મુકાયો છે ત્યારે એ શબ્દ એક વચનનો સૂચક છે. એટલે આ એક રહસ્ય. એને ઈશ્વરચંદા સ્વામીએ બાપાશ્રીની વાતોમાં પણ આ વાત કરેલી છે અને રહસ્યાત્મા પણ કરેલી છે. તો એવો આ ત્રિવેણી સંગમ 3 તારીખ પર જે વાત કરી, આ તો યોગાનુયોગ આ વાત હતી એટલે કરી દીધી. બાકી આજે આપણને અનાદિમુખ શ્રી બાબુભાઈ ડુંગરાણી મુંબઈથી એમને સાંભળવા છે. તો આવો શ્રી બાબુભાઈ, આજના આ દિવસે આપ આજનું જે મંગલ ઉદ્બોધન એ કરો. તો આવો શ્રી બાબુભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આ દિવ્ય સભામાં દિવ્ય સ્વરૂપે પ્રત્યક્ષપણે બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, સદગુરુશ્રીઓ, અનંત મુક્તો તેમજ આપ સર્વે સંતો તથા મુક્તોના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ, શ્રી જય સ્વામિનારાયણ. આ રવિસભામાં સત્સંગ અને મહારાજના મહિમાની વાતો થાય એવી વાતો માટે મને પણ બોલવાની આજ્ઞા કરી તો હું સદગુરુઓને યાદ કરી એમના વચનોનો રેફરન્સ લઈ આમ તો એમને જ વાતો આપણે કરીએ. અને આજનો આ સત્સંગ છે એ ભગવાનના સ્વરૂપનો મહિમા કેવી રીતે સમજવો. થોડા દિવસ પહેલાં પણ મારે વાત કરવાની થઈ ત્યારે મહારાજનું સ્વરૂપ, મહારાજની મૂર્તિનું તેજ, તેજ અક્ષરધામ અને ભગવાન સાથે તેજ સાથે એકતા કરીને જોડાવું એ પ્રથમ પગથિયું. ભગવાનના સ્વરૂપમાં દિવ્ય સાકાર રૂપે મૂર્તિમાં રહી અને મૂર્તિનું સુખ ભોગવવું એ અંતિમ ચરણ. તો આજે આપણે સદગુરુ ગોપાળન સ્વામીના શિષ્ય સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી એમણે જે વાતો કરી છે અને મુનિ સ્વામીએ જે નોંધ કરી છે એના ઉપરથી આપણે વાત લેશું. બાપાશ્રીનું જીવન વૃત્તાંત ગ્રંથ મુનિસ્વામીએ બનાવ્યો અને એમાં બધા પ્રસંગો લખ્યા. એમાં જ્યારે નિર્ગુણદાસ સ્વામી ભુજ પધાર્યા અને ત્યાંથી બળદિયા પધાર્યા એ પ્રસંગોની નોંધ લખી છે. અને ત્યારે જે બધા વાતો થઈ છે એ વાતોની યાદી લઈ અને એનું વાંચન કરીશ અને એનો આપણે આસ્વાદ લઈશું. હવે બાપાશ્રીનું જીવન વૃત્તાંત. ભગવાનના સ્વરૂપને સમજવામાં ક્યાંય કસર ન રહે એવો આ મુક્તોનો આગ્રહ છે. એક જ કામ છે, મહારાજને જેમ છે તેમ ઓળખાવવા અને ભગવાનના સ્વરૂપનું જેમ છે તેમ સુખ પોતે ભોગવે છે એવું બીજાને ભોગવાવું. એના ઉપર હવે વિશ્રામ 13 છે. નિર્ગુણદાસજી સ્વામીએ ગોપાળન સ્વામી થકી સાંભળેલી અનાદિમુક્તની સ્થિતિની વાત. હવે પહેલો વિષય તો મહારાજના સ્વરૂપના મહિમાની વાત, આ વિષય છે અનાદિમુક્તની સ્થિતિની વાત.
અને આ વાત ગોપાળાન સ્વામી કરે છે નિર્ગુણદાસજી સ્વામીને. ફાગણ વદ 12 દિવસે સ્વામી નિર્ગુણદાસજી અને મુક્તશ્રી અબજીભાઈ તથા લક્ષ્મીરામભાઈ આદિ સર્વે વૃષપુરના મંદિરમાં બિરાજમાન હતા ને સંત હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને વચનામૃતની કથા વંચાતી હતી. એમાં સાળંગપુરના 11મા વચનામૃતમાં એમ વાત આવી કે ભગવાન કૃપા કરે ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે. ત્યારે સ્વામી નિર્ગુણદાસજી બોલ્યા કે મૂર્તિમાં રહેવાની વાતો મેં ગોપાળાન સ્વામી થકી જે સાંભળી છે તે કહું છું. અતિશય કૃપા કરીને નિર્ગુણદાસજી સ્વામી આ વાત કરી છે અને આ વાતોનો ઉલ્લેખ નિર્ગુણદાસજી સ્વામીની વાતોનો આપણા વાત્સલ્ય મૂર્તિ મુનિસ્વામીએ કર્યો છે તો એ હવે આપણે વાંચીએ. એક સમયે શ્રીજી મહારાજ રાત્રિને વિશે સુરાભક્તના ઓરડામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પાસે ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી આદિ મોટા મોટા સંત શ્રીજી મહારાજ પાસે બેઠા હતા. પછી શ્રીજી મહારાજ બહુ પ્રસન્નતા જણાવીને બોલ્યા, સંતો પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાન સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, અનાદિમુક્ત મૂર્તિમાં રહે છે તે મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે કે નિરાકાર થકા મૂર્તિમાં રહે છે? આ એક પ્રશ્ન છે. જો પ્રશ્ન પૂછું, ને સમગ્ર મૂર્તિમાં રહે છે કે એક અંગમાં રહે છે? અને વિશેષ ત્રીજો પ્રશ્ન પૂછો, ને અખંડ મૂર્તિમાં રહે છે કે ક્યારેક મૂર્તિમાં રહે અને ક્યારેક મૂર્તિ થી બહાર પણ રહે છે? એ કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અનાદિમુક્ત તો મૂર્તિમાન છે ને મૂર્તિમાન થકા જ મૂર્તિમાં રહે છે, પણ નિરાકાર થઈને રહેતા નથી. કેમ છે? શ્રીજી મહારાજની પેઠે જ અનાદિમુક્ત સદાય સાકાર મૂર્તિ છે અને તે અનાદિમુક્ત શ્રીજી મહારાજના મસ્તકથી ચરણ પર્યંત સમગ્ર મૂર્તિમાં રહે છે, પણ મુખ કે છાતી કે ચરણ એમ એક અંગમાં રહેતા નથી. માહી બહાર સળંગ મૂર્તિમાં લીન રહે છે અને અખંડ મૂર્તિમાં રહે છે, પણ મૂર્તિથી બહાર આવતા નથી ને અનાદિમુક્ત જીવના કલ્યાણ કરવા આવ્યા છે એમ કહેવાય છે. તે તો શ્રીજી મહારાજ પોતાની ઈચ્છાથી અનાદિમુક્તને જીવના કલ્યાણ કરવા સારું દેખાડે છે, પણ અનાદિમુક્ત તો શ્રીજી મહારાજની ઈચ્છાથી મૂર્તિમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આવતા જતા નથી. અને સાળંગપુરના 11મા વચનામૃતમાં કહ્યું છે, જે અનાદિમુક્ત અતિશય હેતે કરીને ક્યારેક ભગવાનમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકા ભગવાનની સેવામાં રહે છે, તે પણ મૂર્તિમાં રહ્યા થકા શ્રીજી મહારાજની ઈચ્છાથી બ્રહ્માંડમાં દર્શન આપે છે ને જીવોનો મોક્ષ કરવા રૂપી સેવા કરે છે. આમાં પ્રત્યક્ષપણે આપણે સમજવાની વાત, એવા અનાદિમુક્તના દર્શન થયા આપણને તો મામા, માસીબા, જાદવજી બાપા આ મુક્તોના દર્શન થયા. અત્યારે વર્તમાન સમયમાં પણ મુનિસ્વામીના દર્શન કરેલા, સ્વામચંદ બાપાના દર્શન કરેલા, એવો ઘણો મોટો સમાજ છે. મનસુખ બાપાના દર્શન કરેલા ઘણા બધા એવા છે જેને 15-15, 17-17 સદગુરુઓના મુક્તોના દર્શન કર્યા છે અને એથી પણ વધારે મુક્તોના દર્શન કરેલો સમુદાય અત્યારે છે. એટલે એ બધા ઉપરથી આપણે એવું જ નક્કી કરીએ કે મહારાજે એક નટની માયાની વાત કરી, પોતાનું સ્વરૂપ સમજાવવાની વાત કરી અને હવે પોતાના મુક્તના સ્વરૂપની વાત આપણે અહીંયા કરવી છે કે મુક્તો મૂર્તિમાં રહ્યા થકા જ અહીંયા દેખાય છે, આવતા જતા નથી. ભગવાન પોતે એવો સંકલ્પ કરે છે તો એના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, જીવુભા, લાડુભા, પર્વતભાઈ એ કોઈ આ લોકમાં આવ્યા નથી. ભગવાને પોતે એવો સંકલ્પ કર્યો, એવા સ્વરૂપ બતાવ્યા અને એવા મુક્તોને અહીંયા દ્રષ્ટિગોચર કર્યા, પણ પોતાના સંકલ્પથી કર્યા, જેને આપણે સંકલ્પ સ્વરૂપ બોલીએ છીએ. તો એવા સ્વરૂપ પાસેથી ભગવાનના સ્વરૂપના મહિમાની અને પોતે કેવી રીતે સુખ ભોગવે છે એ વાતો જે કરી છે એ વાતો આપણે સાંભળીએ છીએ. પછી ગોપાળ સ્વામીએ શ્રીજી મહારાજને
ચોથો પ્રશ્ન પૂછો, અનાદિમુક્ત અને પરમ એકાંતિક મુક્તમાં ભેદ કેટલો છે એ પ્રશ્ન છે. અને પાંચમું, અનાદિમુક્ત તમારામાં લીન રહે છે ને અનાદિમુક્તને તમારા વિશે દાસભાવ કેવી રીતે રહે છે એ પ્રશ્ન છે. છઠ્ઠો પ્રશ્ન, જે તમારા ભેગા તમારી મૂર્તિમાં કેટલાક મુક્ત અનાદિકાળના રહે છે તેઓ અનાદિમુક્ત કહેવાય છે, એ તો બરાબર. પણ જે તમને ભજીને નવા મુક્ત થયા એવો અનાદિ કેમ કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અનંત કોટી અનાદિમુક્ત છે એમનો દરજ્જો પરમ એકાંતિકથી અતિ અધિક છે. અનાદિમુક્ત તો મૂર્તિમાં છે છે ને છે જ. અનાદિમુક્તને અમારું મહાત્મય તથા અમારા વિશે પ્રેમ પણ પરમ એકાંતિક મુક્તથી ઘણો અધિક છે. ને અનાદિમુક્ત તો અમારા રૂપ છે ને અમારી સમગ્ર મૂર્તિમાં લીન રહ્યા થકા સમગ્ર મૂર્તિનું નવીન નવીન સુખ ભોગવે છે. માટે પરમ એકાંતિક મુક્તથી અનાદિમુક્તને સુખ ઘણું અધિક છે. હવે દાસભાવ કહીએ છીએ, જે અનાદિમુક્ત જેમ મહિમા અધિક જાણે છે તેમ જ અમારા વિશે દાસભાવ પણ પરમ એકાંતિકથી અતિ અધિક રહે છે. કેમ? જે જેનું સુખ આવે એને વિશે દાસભાવ રહે જ, અને પરમ એકાંતિક મુક્તનો સમૂહ પણ અનંતને અપાર છે તે મધ્યે હું વિરાજમાન છું, એમ શ્રીજી મહારાજે ગોપાલ સ્વામીને જવાબ આપ્યો છે. અને આ ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામીને વાત કરી છે, અરે નિર્ગુણદાસ સ્વામીને વાત કરી છે કે એ સમૂહ અનંતને અપાર છે એ મધ્ય હું વિરાજમાન છું ને સર્વે મુક્તને પાસે ને સન્મુખ દેખાઉં છું એવું મારું અલૌકિકપણું છે. ને પરમ એકાંતિક મુક્તને પણ ઊંચું નીચું તથા પડખું કેડે એવો ભાવ નથી તથા દેહ દેહ ભાવ નથી. દિવ્ય વિગ્રહ ને ચૈતન્ય ઘન મૂર્તિઓ છે ને જેમ વૃક્ષ સાથે છાલ ચોટી છે તેમ મારી મૂર્તિ સાથે બહારથી જોડાઈ ગયા છે. પણ અનાદિમુક્તની પેટે પરમ એકાંતિક મુક્ત ને મારામાં લીન રહેવાની ગતિ નથી. કેમ? જે અનાદિમુક્તથી પરમ એકાંતિક મુક્તને મારું મહાત્મય તથા હેત ઓછા છે તેથી પરમ એકાંતિક મુક્તને મૂર્તિમાં રહેવાની ગતિ પડતી નથી, ને તેથી જ તે મુક્તને સુખ ને દાસભાવ પણ અનાદિમુક્તથી ન્યૂન છે. ને સર્વોત્તમ મુક્તની સ્થિતિ તો અનાદિમુક્તની છે, અને અનાદિમુક્ત તો મૂર્તિ સ્વરૂપ છે. હવે પ્રશ્ન છઠ્ઠાનો ઉત્તર મહારાજ કરે છે. નવાને અનાદિ કહેવાય છે એનું કારણ એ છે કે જે મુક્ત મૂર્તિમાં રહે છે તે મુક્તની અનાદિમુક્ત એવી સંજ્ઞા છે. ને કેવલ્ય મુક્ત તથા નિત્ય મુક્ત ને સર્વાત્મા બ્રહ્મ તે પણ અનાદિમુક્તને જ કહ્યા છે. વળી નવા મુક્ત અનાદિ કહેવાય છે તે સાથી તો અનાદિમુક્તને આદિભાવ શ્રીજી મહારાજ ભૂલાડી દે છે, તેથી તે મુક્તને હું અનાદિકાળનો મૂર્તિમાં છું એમ વર્તે છે. જેથી નવા મુક્ત મૂર્તિમાં આવે છે તે સર્વેને પણ અનાદિ કહેવાય છે, ને તે મુક્તને એક શ્રીજી મહારાજ જ દેખાય છે. માટે કેવલ્ય મુક્ત છે ને શ્રીજી મહારાજ વિના સર્વેથી પર ને મોટા છે તેથી સર્વાત્મા બ્રહ્મ કહેવાય છે. વળી અનાદિ એવા ભગવાન અનાદિ એવા ભગવાનમાં રહે છે ને તે ભગવત રૂપ છે માટે ભગવાનને લઈને અનાદિમુક્ત કહેવાય છે. અને જે મુક્ત ધામમાં રહે છે તે મુક્તની પરમ એકાંતિક એવી સંજ્ઞા છે તથા વિદેય મુક્ત અને મા મુક્ત તેમને જ કહ્યા છે. વળી શ્રીજી મહારાજે વાત કરી, જે કેટલાક સ્થૂળ દ્રષ્ટિવાળાને શંકા થાય છે કે એક મૂર્તિમાં અનેક મુક્ત કેમ રહી શકે, એનો ઉત્તર, જે મૂર્તિ તો અકળિત ને અમાપ છે ને મૂર્તિની ગતિ તો મૂર્તિમાં રહેનારા મુક્તો જ જાણે છે, પણ એમને એવી શંકા થતી નથી. અને અનંત કોટી અનાદિમુક્તને મારામાં રાખ્યા છે તે સર્વે મુક્તની સ્થિતિ તથા સુખ સરખું છે, ને તે સર્વે મુક્ત અનુભવ જ્ઞાને કરીને મને પોતાને બીજા સર્વે મુક્તને ને સુખ લેવાની ગતિને જાણે છે. પણ ધામમાં રહેલા મુક્તને તથા ધામને તથા તેથી ઓરું અક્ષરકોટી બ્રહ્મકોટી ઈશ્વરકોટી માયાકોટી ને માયાનું કાર્ય એનું જાણપણું રાખતા નથી, અને તે અનાદિમુક્ત શ્રીજી મહારાજના સ્વરૂપમાં ભેગા જ રહે છે પણ એકબીજાને આવરણ કે સકળાશ કરતા નથી. કેમ? જે ભારે હળવું તથા પોલું નક્કોર આદિ માયિક તત્વના ભાવ છે
એવા ભાવ દિવ્ય તત્વમાં નથી, અને અમે ને અમારા અનાદિમુક્ત તે તો દિવ્ય તત્વથી પણ દિવ્ય છીએ. તો માયિક તત્વના ભાવ ન હોય ને અપારપણું ને અલૌકિકપણું હોય એમાં શું કહેવું, ને અમારી મૂર્તિ પણ અકળિત છે ને મૂર્તિનું સુખ પણ કળાયું નથી. પણ હું જ જેના ઉપર કૃપા કરી મારું અનુભવ જ્ઞાન આપી મારા રૂપ અનાદિમુક્ત કરીને મારી મૂર્તિમાં રાખું છું, તે જ મારી મૂર્તિમાં રહીને મૂર્તિના સુખને પામે છે ને ભોગવે છે, ને મૂર્તિમાં પણ સર્વેને આગવી દેખાય છે. આવી રીતે શ્રીજી મહારાજે ગોપાલ સ્વામી આદિ સંત મંડળને વાત કરી હતી અને ગોપાલ સ્વામીએ મને કરી હતી તે મેં તમને કહી. અને અનાદિમુક્તની સ્થિતિની વાત સમજવી ઘણી કઠણ છે, તેથી કરીને વિસ્તારથી લખાણી નથી. પણ ઘણા વચનામૃતમાં તથા ગ્રંથોમાં અનાદિમુક્તની સ્થિતિની વાત બીજ માત્ર તો લખાણી છે. તે જુઓ, પ્રથમ પ્રકરણના 18માં હું અનાદિમુક્ત છું, તથા પ્રથમ પ્રકરણના 32માં વચનામૃતમાં નારદ શંકાદિક જેવા અનાદિમુક્ત છે તે કથા વાર્તા રૂપી ચારો કરીને મૂર્તિરૂપી માળામાં વિરામ કરે છે, તથા પ્રથમ પ્રકરણના 51માં વચનામૃતમાં પુરુષોત્તમને જ્ઞાને કરીને પુરુષોત્તમ રૂપ થાય છે, ને સાળંગપુરના 11માં વચનામૃતમાં ભગવાન કૃપા કરે ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે, ને શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, ને લક્ષ્મીજીની પેઠે અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક લીન થઈ જાય છે, ને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે, અને જેમ ભગવાન સ્વતંત્ર છે એમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આ અનાદિમુક્તની સ્થિતિ કઈ છે? વચનામૃતના રેફરન્સ સાથે વાત કરે છે. તથા મધ્યના 13માં વચનામૃતમાં સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે, એટલે અનાદિમુક્ત શ્રીજી મહારાજના સંકલ્પથી શ્રીજી મહારાજની મૂર્તિમાંથી આલોકમાં પ્રગટ થાય છે ને પાછા શ્રીજી મહારાજમાં લીન થાય છે. તથા મધ્ય પ્રકરણના 66માં વચનામૃતમાં એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે એટલે અનાદિમુક્ત કરે છે. અને છેલ્લાના 21માં માયાથી પર દિવ્યધામમાં ભગવાનના પાર્ષદ છે, તેથી આ સત્સંગીને અધિક ન જાણતા હોય તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. તે અધિક અનાદિમુક્ત એવા ગોપાલ સ્વામી આદિને કયા છે? આમાં પરમ એકાંતિકથી અનાદિમુક્ત અધિક છે એમ શ્રીજી મહારાજે સમજાવ્યું છે, અને જેતલપુરના પહેલામાં પણ અનાદિમુક્તને વિશે આપોપું કરવાનું કહ્યું છે, અને બીજા ગ્રંથમાં તથા કાવ્ય કીર્તનમાં પણ અનાદિમુક્તની વાત બીજ માત્ર લખી છે. એમાં અહીંયા ઘણા બધા રેફરન્સ આપ્યા છે, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કળંક સ્વામી, ભક્તચિંતામણીના રેફરન્સ છે, અને પછી શિક્ષાપત્રીના 111માં શ્લોકની પણ વાત કરી છે. આ બધી વાતો એટલું સમજાવે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાનું સ્વરૂપ ઉત્તમ રીતે ભોગવવાની જે સ્થિતિ છે એની વાત કરી છે, સદગુરુએ કરી છે, પણ એ બીજ માત્ર કરી છે. અને ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ સમજાયા પછી આ વાત વિશેષ રીતે સમજી શકાય, અને મહારાજને આ કામ માટે બાપાશ્રીને મોકલ્યા. બાપાએ મહારાજના જે વચનો છે એનું શું રહસ્ય છે એ સમજાયું, સિદ્ધાંત સમજાયું, અને અનાદિમુક્તની સ્થિતિ એનું સુખ કેવી રીતે ભોગવાય એવી સ્થિતિ સેંકડો ને કરાવી અને એ વાત સમજાવી. પોતાની સાથે પણ અનંત મુક્તો લાવ્યા અને એમના યોગે કરીને અનેકને અનાદિમુક્તની સ્થિતિ પમાડી. આ વાતો થોડો રેફરન્સ છે એ વાત હું લઉં છું કે પદ 451માં બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે કે રસબસ હોય રહી રસિયા સંગ જો મિશ્રી પૈ માહી પડી, કીર્તનાવલીના પદનો રેફરન્સ લીધો છે. અને મેં પ્રીતમ કે માય પિયા મોય ભીતરે અરસ પરસ એક તાર રહ્યા હે સ્વતંત્ર રે. તથા નિષ્કળંક સ્વામીએ લખ્યું છે કીર્તનમાં, કોટી મુક્ત સેવા કરે રોમ રોમ રસરૂપ અંગ પ્રકાશ અગમતી અક્ષરાતીત સ્વરૂપ. તથા સાર સિદ્ધિમાં, જેમ સુગંધી રહી છે શ્રીખંડ માય રે રહ્યો ઈક્ષુ માહી જેમ રસ
તેમ હરિજન માહી હરી હળે મળી રહ્યા એક રસ તથા હરિસ્મૃતિમાં એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે તે પર મેર મોટી પ્રભુની અચરજકારી છે સદા રે મૂર્તિ માય અચરજકારી છે હરે ફરે હરિ ઇચ્છાઈ અચરજકારી છે એક હરિજન પર્વતભાઈ અચરજકારી છે સદા રે મૂર્તિ માય અચરજકારી છે તથા ભક્ત ચિંતામણીમાં કરી સમાધિ કૃષ્ણમાં રહી રે ત્યારે દેહની વિસ્મૃતિ થઈ રે તથા પ્રકરણ 48-18માં સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે જે શ્રીકૃષ્ણ સ્વરૂપમાં રહેવું રે તથા શિક્ષાપત્રીના શ્લોક 111માં એ રાધિકાદિક ભક્ત જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા એટલે અનાદિમુક્ત મૂર્તિમાં લીન થઈને રહે છે ત્યારે શ્રીજી મહારાજ એક જ દેખાય છે અને સત્સંગી ભૂષણ અંશ 1માં ઈચ્છારામભાઈની નામકરણની વાતમાં આ પુત્ર પોતાની ઈચ્છાએ કરીને શ્રીજી મહારાજની મૂર્તિમાં રમશે અને બીજાને રમાડશે તથા ત્રીજા અંશમાં સચ્ચિદાનંદ સ્વામીના પ્રેમની વાતમાં સચ્ચિદાનંદ સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિમાં રહ્યા છે માટે શ્રીજી મહારાજ ભેગા જમે છે અને ભેગા રહીને શ્રીજી મહારાજની સર્વે લીલા જાણે છે તથા મુક્તાનંદ સ્વામી કૃત સૂત્ર ભાષ્ય રત્નમાં મુક્ત ક્યારેક અતિ પ્રેમે કરીને ભગવાન વિશે લીન રહે છે ત્યારે પણ ભગવાનના સ્વરૂપનો આનંદ એક થઈને અનુભવે છે માટે સ્વામી સેવક ભાવ રહે છે આવી રીતે સર્વશાસ્ત્રમાં મૂર્તિમાં રહેવાની વાત છે અને મને ગોપાલન સ્વામીએ કહ્યું હતું અને ગોપાલન સ્વામીની વાતોમાં પણ કહ્યું છે અમે એક મૂર્તિ જ દેખી છીએ મૂર્તિ વિના બીજું કાંઈ દેખતા નથી એટલે મૂર્તિમાં જ રહીએ છીએ તથા ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં કહ્યું છે તમે જેમ દેહને ભૂલતા નથી અને દેહમાં રહો છો તેમ અમે મૂર્તિને ભૂલતા નથી એટલે મૂર્તિમાં જ રહીએ છીએ આવી રીતે અનાદિમુક્તની સ્થિતિની વાત તથા સર્વોપરી ઉપાસનાની વાત કરીને સ્વામીશ્રી મુક્ત અબજીભાઈ પ્રત્યે બોલ્યા હવે સ્વામીએ જે અબજીભાઈ પ્રત્યે બોલ્યા છે એ વાત આપણે સાંભળી અને આ સભાની સમાપ્તિ કરશું અબજીભાઈ પ્રત્યે બોલ્યા છે શ્રીજી મહારાજે તમને સર્વેને સુખિયા કરવા ને અનાદિમુક્તની સ્થિતિ સમજાવવા મોકલ્યા છે કેમ જે તમ જેવા મુક્તના સમાગમ વિના શ્રીજી મહારાજનું રહસ્ય જ્ઞાન સમજાય એવું નથી માટે હું પણ સર્વેને તમારો સેવા સમાગમ કરવાનું કહું છું ને સમાગમ કરશે તેને તમે જ મહિમા સમજાવશો અને મને તો તમારા દર્શન સમાગમથી બહુ જ શાંતિ સુખ આવે છે ને મહારાજની મૂર્તિમાં પણ તમારા દર્શન થાય છે આવી રીતે સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી વાતો કરતા હતા એ સમયે અનાદિમુક્તરાજશ્રીના સર્વેને દિવ્ય સ્વરૂપે દર્શન થયા આ પ્રસંગ નિર્ગુણદાસજી સ્વામીએ જ્યારે એવું કીધું કે તમે એવા મુક્ત છો ત્યારે દિવ્ય સ્વરૂપના દર્શન બધાને થયા આ પ્રસંગ લખાયો છે અને સભા સર્વે સમાધિને પામી હોય ને શું એમ સ્થિર થઈ ગઈ પછી શ્રીજી મહારાજની ઈચ્છાથી મનુષ્યભાવે દર્શન થયા એવી રીતે નિત્ય કથા વાર્તા થતી અને અક્ષરધામના જેવો સર્વેને આનંદ થતો પછી સ્વામીએ મુક્તશ્રીની રજા લઈને બીજે ગામ જવાની ઈચ્છા કરી ત્યારે લક્ષ્મીરામભાઈ તથા કેસરાભાઈ આદિ સર્વે મુક્ત તે પણ સ્વામીશ્રીની અને મુક્તશ્રીની રજા લઈ અને મળી પોતપોતાને ગામ ગયા અને સ્વામીશ્રી નિર્ગુણદાસજી સ્વામી નારણપુર દહીસરા રામપુર આદિ ગામોમાં કેટલાક દિવસ રહી અને કથા વાર્તાથી હરિભક્તોને રાજી કરીને ભુજનગર ગયા ઇતિ વિશ્રામ 13 સહજાનંદ સ્વામી મહારાજની જય આ વાતો ખૂબ સંકલ્પ વિકલ્પ થતો હતો કે શું વાત કરશું પણ વાતોના નોરે ચડી જઈએ અને મુખ્ય મુદ્દો રહી ન જાય એટલે કેવળ મોટા પુરુષની લખેલી વાતો અને એમના વચનો એમનો જ વચન એમનું વાંચન આપ સર્વેના રાજીપા માટે કર્યું આ દિવ્ય સભામાં વિરાજિત સર્વેને આમાં જે પણ ભૂલચૂક થઈ હોય એની ક્ષમા યાચના સાથે હું
મારી વાણીનું વિરામ આપું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી બાબુભાઈ. અનાદિમુખની સ્થિતિની વિસ્તારથી વાત કરી, શાસ્ત્રમાં જે શબ્દો છે, મુનિસ્વામીએ જે અનાદિમુખ ચરિત્રામૃતની અંદર આખો વિશ્રામ લીધો છે એ વાંચ્યો, એના ઉપર વાત કરી થોડી અનાદિમુખની સ્થિતિ. આમ શાસ્ત્રની અંદર આ મુક્તની સ્થિતિના ભેદ ઘણી રીતે કીધેલા છે. વચનામૃતની અંદર જોઈએ તો સારંગપુરના 17મા વચનામૃતમાં મુક્તના જે ભેદ કીધા છે, 10 પ્રકારના ભેદ કીધા છે, એમાં દીવાથી કરીને મહાતેજ, દીવા જેવા એટલે કે પ્રકૃતિ પુરુષના, અને મહાતેજ એટલે શ્રીજી મહારાજના મુક્ત. અસલાલીના પહેલા વચનામૃતમાં પણ મહારાજે 3 પ્રકારના, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એવી રીતે ભેદ પાડીને મુક્તના ભેદ કીધા છે. કનિષ્ઠમાં સામથ્યાર્થી, મધ્યમમાં કેવેલાર્થી અને ઉત્તમમાં ભગવદ્ નિષ્ઠાર્થી. અસલાલીનું એક જ વચનામત છે, અમદાવાદ દેશનું, આ વડતાલ દેશમાં વચનામત નથી, પણ એની અંદર મહારાજે આ 3 ભેદ કીધા છે. અને લોયા 12મામાં પણ મહારાજે નિર્વિકલ્પ સ્થિતિમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વાત કરી છે એમાં પણ આવી જ રીતે જરા જુદા શબ્દોથી અક્ષરધામના મુક્ત, વાસુદેવના મુક્ત અને મૂળ પુરુષના મુક્ત એવી રીતે મહારાજે વાત કરેલી છે લોયા 12મામાં. તો એમાં જે ઉત્તમ જે છે એ શ્રીજી મહારાજના મુક્ત કહેતા અક્ષરધામના મુક્તને કીધા છે. અને એમાં પણ પછી મહારાજના જે મુક્ત છે એમાં પણ સાધન દશાવાળા, સિદ્ધ દશાવાળા એવા ભેદ પડે છે. અને એ જે ભેદ છે એની વાત ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કરી છે, ગુણાતીતાનંદ સ્વામીએ પણ કરી છે અને બાપાશ્રીએ પણ કરી છે. તો ગોપાળાનંદ સ્વામીની વાતોમાં સ્વામી એવું કીધું, જીવન મુક્ત, વિધેય મુક્ત અને કૈવલ્ય મુક્ત. એમાં જીવન મુક્ત એટલે એકાંતિક, જે સાધન દશામાં કહેવાય છે. વિધેય મુક્ત જે પરમ એકાંતિક, બાપાશ્રી એને પરમ એકાંતિક કહે છે. અને ત્રીજા કૈવલ્ય મુક્ત. કૈવલ્ય મુક્તની સ્થિતિ પછી ગોપાળાનંદ સ્વામી પૃથ્વી અને જળના દ્રષ્ટાંતે કરીને કહે છે કે જેમ પૃથ્વી છે એ જળમાં રહી છે, બહાર દેખાય છે તો પણ એ જળમાં જ છે, કહેતા મૂર્તિના સ્થાને જળ શબ્દ વાપર્યો અને મુક્તની જગ્યાએ પૃથ્વી કહેતા મુક્ત છે એ મૂર્તિમાં રહ્યા છે, બહાર દેખાય છે છતાં મૂર્તિમાં રહ્યા છે એ વાતમાં ગોપાળાનંદ સ્વામી વાતોમાં કરી છે. અને બાપાશ્રીની વાતોમાં તો આ વાત ખૂબ વિસ્તારથી કરેલી છે. એટલે આવી રીતે જે અનાદિમુક્તની સ્થિતિની વાત એ વિશ્રામ વાંચ્યો અને ખૂબ સરસ બધા દ્રષ્ટાંતો શાસ્ત્રના જે ભક્તચિંતામણીમાં હતા, શિક્ષાપુત્રી, વચનામૃત, બીજા સંતોના જે રેફરન્સીસ બધા, એ બધા જ રેફરન્સીસ લઈને મુનિસ્વામીએ વિશ્રામ લખ્યો છે. અને એ વાત બળદિયાના મંદિરમાં નિર્ગુણદાસ સ્વામી પધારેલા ત્યારે થયેલી, એ વાત સરસ વાત કરી, ખૂબ સરસ વિવરણ થયું. અનાદિમુક્ત માટે બીજા શબ્દોનો પણ પ્રયોગ થયો છે શાસ્ત્રની અંદર છે. નિત્યમુક્ત એ પણ એક અનાદિમુક્ત માટે વપરાય છે. સર્વાત્મા બ્રહ્મ અને હજી પણ એક શબ્દ છે સ્વતંત્ર મુક્ત. સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે, શ્રીકૃષ્ણના સ્વરૂપમાં રહેવું રે, જે રેફરન્સ આવ્યો ભક્ત ચિંતામણીનો નિષ્ણાત સ્વામી કીધું એ. તો આવી રીતે અનાદિમુક્તની સ્થિતિની વાત ખૂબ સરસ રીતે થઈ. બીજી વાત કે આપણે હંમેશા આપણો આજે રવિસભામાં મુનિસ્વામીના આશીર્વચન લેતા હોઈએ છીએ, પણ આજે એક વિચાર એવો થયો કે આપણે જે શિબિર હતી એની અંદર મુનિસ્વામીના શિષ્ય શાસ્ત્રી શ્રી હરિસ્વરૂપદાસ સ્વામી એમનું એક પ્રવચન હતું. તો વિચાર થાય છે કે આપણે આજે મુનિસ્વામીના બદલે મુનિસ્વામીના શિષ્ય શાસ્ત્રી શ્રી હરિસ્વરૂપદાસ સ્વામીના જે શિબિરના જે આશીર્વાદ વચનો એ સાંભળશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન અને આજની આ સભાની પૂર્ણાહુતિ.
સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાન. જય બરાબર હોલ થી બહાર નથી નીકળતી, કારણ કે આપણે બધા નિવૃત્ત ભેગા થયા છીએ એટલે બોલી ન શકાય. જય કેવી હોય જી મહારાજની બાપાની જય, છેટ છત્રી વંભરાવી જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન, બોલો બાપા. આજે ભગવાનની કૃપા, બાપાની કૃપા, મુનિ સ્વામીની કૃપા અને કથા લે વક્તા મહોદય અહીં હાજર છે, ભગવાનના લાડીલા સંતો આ સભામાં બેઠા છે અને મૂર્તિના સુખે સુખે હરિભક્તો આ સભામાં બેઠા છે. બધા મૂર્તિના સુખ્યા જ છો ને તમે, કોઈ દુખ્યા નથી ને? દુખ્યાઓ તો કહેજો, તો ભગવાનને અને બાપાને પ્રાર્થના કરીએ અમે કે ભાઈ તકલીફ છે દૂર કરો. એમ અહીં આપણે આવી છીએ શા માટે? આજે નામ આપ્યું શિબિર. શિબિરનો અર્થ શું થાય? ભગવાનના જ્ઞાનમાં ઓતપ્રોત રમવા માટેનો એક શિબિર આપણો ભગીરથ પ્રયત્ન છે. શિબિર એટલે ભગવાનનું ધ્યાન અને જ્ઞાન. ધ્યાન કરો એટલે શું દેખાય હૃદયમાં? ભગવાનની મૂર્તિ. બોલો કેટલાયને મૂર્તિ દેખાય છે? દિલ ઉપર હાથ મૂકીને કહો. મસ્ત ઓયડો બનાવ્યો છે ગોવિંદભાઈએ, ધ્યાનને શિબિર માટે, ધ્યાન માટે રૂમ બનાવ્યો છે. આપણે કેટલા બેસીને ધ્યાન કરીએ છીએ? અને ધ્યાન અને જ્ઞાન, જ્ઞાન કોટું મહારાજનું, ધ્યાને મહારાજનું, જ્ઞાને મહારાજનું, સર્વોપરિનું જ આવે છે, બીજા કોઈનું તો આવતું જ નથી. એમના અનુયાયી, એમના આશ્રિત, એમના મુક્તો અબજી બાપાશ્રી આવે, અનંત મુક્તો સંતો આવે છે. સર્વોપરી વસ્તુ એવી છે ને, કરોડોની અબજો બ્રહ્માંડના માલિક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે. કોના ઈષ્ટદેવ? આપણા. ધ્યાન અને જ્ઞાનમાં શું લેવાનું છે? મહારાજની ઉપાસના સર્વોપરી દ્રઢ થવી જોઈએ. આપણા દિલની અંદર ભગવાનને બિહારવા જોઈએ. ભગવાન કેટલી જગ્યાએ છે? મંદિરમાં સિંહાસનમાં બેઠા છે, પછી આપણા ઘરની અંદર બેઠા છે અને આપણું જે નિજ મંદિર એમાં ભગવાન બેઠા છે. માટે વાલા મુક્તોને મારી એક જ પ્રાર્થના છે, ચાર આંગણનું જે હૃદય એમાં કંઈ રાખતા નહીં, મહેરબાની કરીને ભગવાન સિવાય સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણા દિલમાં છે એ કાયમ માટે રહેવા જોઈએ. હરતા ફરતા, ખાતા પીતા, ઉતા બેઠતા, આપણે બધા જ એના અનુયાયી છીએ અને આ મૃત્યુલોકમાં આવવાનું કારણ એ જ છે. સર્વોપરીની પ્રાપ્તિ, સર્વોપરીની ઉપાસના, સર્વોપરીનું ભજન, સર્વોપરીનું ધ્યાન. સર્વોપરી આપણા હૃદયની અંદર તો છે જ, રગે રગમાં સર્વોપરી, એને મેળા ભજન થવું જોઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું ના આવે, આપણી તમામ નાડીઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું જોઈએ. આનું નામ ધ્યાન કહેવાય, આનું નામ એકાગ્રતા કહેવાય, આનું નામ શિબિર કહેવાય, આનું નામ ઉપાસના કહેવાય. બોલો ભક્તો, ફેરો તો કહેજો, બરાબર છે? મહારાજના ધ્યાન ભજન અને ઉપાસના માટે જ આપણું આ મૃત્યુલોકમાં આવવાનું છે. એ મૂર્તિ સિદ્ધ કરીને એના અક્ષરધામમાં બેઠા છીએ અને બેસવાનું છે. મહારાજ પણ એ જ કહે છે, મુક્તો એ જ કહે છે, અબજી બાપા એ જ કહે છે, મહાપથારી સુધી ભજન કરવું. કોનું? સ્વામિનારાયણ ભગવાનનું. મારું નહીં, મને મુક્ત તરીકે માનો. બાપા થઈ ગયા છે, આપણને જ્ઞાન આપ્યું, સર્વોપરી ઉપાસના સમજાવી, આ મૃત્યુલોકમાં બાપાશ્રી વધાર્યા, મુનિસ્વામી વધાર્યા, ભાઈ સોમચંદ બાપા વધાર્યા, જાદુજી બાપા વધાર્યા, નારાયણ મામા વધાર્યા. કોના માટે? આપણા માટે. આપણી કચાશો દૂર કરી અને ભગવાનના દિલની અંદર બેસાડવા માટે જ આ મુક્તોનું વિચરણ છે. તો એ મુક્તો જે ભગીરથ મહેનત કરી, કોના માટે? આપણા માટે. અચ્છા, આપણે જે કંઈ તિથિઓ ઉજવી છીએ, ઘણી વખત બાપાની તિથિ આવે છે, મહારાજની તિથિ આવે છે, મુનિસ્વામીનું પ્રવચન સાંભળીએ છીએ. મુનિસ્વામી આવડા મોટા થઈ ગયા, જાદવજી બાપા આપણા મોટા થઈ ગયા, સોમચંદ બાપા આપણા મોટા થઈ ગયા, નારાયણ મામા આપણા માટે થઈ ગયા, એ બધા ચંદનની માફક આપણી પાછળ ઘસણા છે. કેમ? ભગવાનની મૂર્તિ હૃદયમાં ફિટ કરવા માટે,
સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ફિટ કરો એમાં અમે બધા જ રાજી. અચ્છા, આ બધાને કેમ અંબારો છો મુક્તાનંદનું? કારણ એ અક્ષરધામમાંથી આવેલા મુક્તો હતા. અક્ષરધામમાંથી આવેલા મુક્તોમાં જ આટલો પાવર હોય. નારણ મામા હોય, જાદેજી બાપા હોય, મુનિ સ્વામી હોય, સમચંદ બાપા હોય અને અબજી બાપા તો વળી બધાથી મેન. એ તો ભગવાનના પ્યારા લાડીલા એમના વચનથી પધારેલા કે મહારાજે વચન આપ્યું અમારા મુક્તો એ છત્રી પ્રગટ થશે અને સદાને માટે પ્રગટ રહેશે. તો અત્યારે હાલ બાપાશ્રી પ્રગટ છે, બોલો જોઈ છે પ્રગટ? ક્યાં પ્રગટ છે? બોલો ક્યાં પ્રગટ છે? છત્રીમાં પ્રગટ છે ને આપણા દિલમાં પ્રગટ છે. બાપા પ્રગટ છે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, બધા જ એમના મુક્તો મહારાજની મૂર્તિમાં આપણા માટે બેઠા જ છે. આપણી તમામ કચાશો દૂર કરી આપણને ખૂબ સારા સુખિયા કર્યા છે અને સુખિયા કરવા માટે જ આપણા માટે મહેનત છે. તો વાલા ભક્તો, આ શિબિરનું કારણ એક જ છે, કચાશને દૂર કરી મહારાજની મૂર્તિને હૃદયમાં બેસાડી છે અને બેસાડી રાખજો. કદી મૂર્તિ દિલમાંથી અલગ ન થાય અને અનંત જે મુક્તો આપણે નામ લીધા, આપણને જેનો જેનો આશીર્વાદ મળ્યા છે, એ મુક્તો આપણા ભેગા જ છે, આપણને બચાવે છે, ભજન કરવાનું બળ આપે છે. એનો જ આ શિબિરનો અર્થ એ છે કે તાજું થાય. આ ગણેશની સાલ બેઠી પહેલી જ શિબિર 3 દિવસની થઈ. 2 દિવસનો તો યાત્રાનો લાભ મળ્યો, 5 દિવસનો વાલા ભક્તોએ લાભ લીધો. હજુ 5 દિવસ શિક્ષાપત્રી રહસ્યની કથાનો લાભ આપણે લેવાનો બાકી છે. તો બરાબર મધ્ય દરિયે આપણે આવ્યા છીએ. 5 દિવસ સુધી મહારાજનું જ્ઞાન ધ્યાન અને શિબિર કથા વાર્તા દેવ દર્શન કરી રહ્યા છીએ. હજુ 5 દિવસ પણ આપણે સાંભળવાનું છે. આ બધું કંઈક જીવનમાં આપણને બળ મળે, પ્રેરણા મળે, આશીર્વાદ મળે અને આપણું જીવન ધ્યેય બન્યું છે ને બને એ જ ભગવાનના વચનો, મોટા પુરુષના વચનો આપણા માટે ખૂબ ખૂબ છે. તો વાલા મુક્તો, ખૂબ કરો છો, કરજો તો આપણને જે મોટા પુરુષો રાજીપો છે, રાજીપો કાયમ ટકી રહે, આપણું જીવન ધન્ય છે, ધન્ય બનતું રહે એ જ મહારાજના મુક્તોના ચરણમાં પ્રાર્થના. બોલો ઘનશ્યામ મહારાજની જય. Swami Narayan.